गुड इवनिंग स्टूडेंट्स, केम छो बधा? हवे आजे आपणा आ नवा एटले के 10मा लेक्चरमां मैं तमने वात करी हती गया लेक्चरनुं लास्ट लेक्चरनी अंदर के आपणे हवे जे वर्कबुक छे एना तरफ आपणे आगळ वधवानुं छे, बराबर। हवे विद्यार्थी मित्रों समजो, हवे हुं तमने रिविजन जे छे आपणे बधुं भणी गया बुकमांथी, बराबर, कम्प्लीट थई गयुं। आपणे फक्त बे चेप्टर हता, पहेलुं चेप्टर कम्प्लीट थई गयुं अने जे बीजुं चेप्टर छे एमां पहेली छेल्ले फेरवाळी जे एक्टिविटी हती એટલે કે લગભગ ચોથી એક્ટિવિટી સુધી આપણે ચલાવ્યું છે, બાકીની જે એક્ટિવિટી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોવાની છે। તો અત્યારે આપણે હાલ શું કરીશું, જેટલું આપણે ભણી ગયા એ આપણે વર્કબુકમાંથી રિવિઝન કરીશું। મેં તમને ગઈ વખતે કીધું હતું કે તમારે નોટબુક તૈયાર રાખવાની છે, બરાબર। એ નોટબુક અને વર્કબુક હોય તો વેલ એન્ડ ગુડ વિદ્યાર્થી મિત્રો, પણ જો વર્કબુક ના હોય તો ખોટી જીદ નથી કરવાની। અહીંયા જે ખાલી જગ્યા લખાવું, બરાબર, એના પછી હું તમને 5 મિનિટનો સમય આપીશ। ખાલી જગ્યા લખાવું એના પછી 5 મિનિટનો સમય આપીશ તમને, 2-5 મિનિટનો સમય તમે શાંતિથી તમારી નોટમાં લખી લેજો, બરાબર। કોઈની પાસે કદાચ એવું છે કે ભાઈ આ એક્ઝામ આવે છે અને સમજો કે તમારી પાસે કોઈ વર્કબુક કે એવું નથી, વર્કબુક નથી, સમજી લો ફોર એક્ઝામ્પલ, તો વાંધો નહીં, તમે નોટમાં જે લખશો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ, એ લખાણ જોવામાં આવશે, ચેક કરવામાં આવશે, કશો વાંધો નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો। પણ સારી એવી વ્યવસ્થિત નોટબુક રાખવાની કે જેથી આપણને જ્યારે પરીક્ષા વખતે હું જ્યારે રિવિઝન તમને કરાવો, એટલે અથવા તો પરીક્ષા વખતે કોઈ બી ટીચર આપણને રિવિઝન કરાવે તો શું કે આપણને તરત ખ્યાલ આવી જાય અને એક્ઝામમાં કઈ રીતે લખવું અને કેટલું તૈયાર કરવું એ આપણને ખબર પડી જાય। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે લીટર સ્ટેપ છે 1-2-3 એમાં પહેલો ટોપિક છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ। ફિલ ઇન ધ બ્લેન્ક્સ, બરાબર, એટલે કે ખાલી જગ્યા પૂરો। આ વસ્તુ યાદ રાખવાની, આવા અમુક માઇનોર શબ્દ છે જે આપણે યાદ રાખવાના કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે શું થાય, ખાલી જગ્યા પૂરો, એટલે મેં અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ એવું લખ્યું છે। હવે અહીંયા આગળ આપણે બે પાર્ટ પાડી દઈશું। હવે વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુક તૈયાર રાખો અને હવે જે ખાલી જગ્યા લખાવો છું એ ખાલી જગ્યા લખીએ આપણે। ખાલી જગ્યા લખાવો અને એના પછી શું કરવાનું છે? યસ, એના પછી તમારે ખાલી જગ્યા લખવાની અને તમારે શું કરવાનું છે? આન્સર આપવાનો છે મને, બરાબર। એટલે આપણે એક એક ખાલી જગ્યા જોઈએ। પહેલી ખાલી જગ્યા છે લીલી ઇઝ અ ડેશ, તો જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? લીલી, લીલી ઇઝ અ ડેશ, તો લીલી કોણ હતી, બરાબર, તો શું આવશે? લીલી કોણ હતું? તો લેમ હતું, લીલી લેમ, જે પેલું કેટાનું બચ્ચું હોય એને આપણે મોસ્ટલી લેમ કહેતા હોઈએ, ઓકે। લીલી કોણ હતું? લેમ, લેમ એટલે જે કેટાનું બચ્ચું હોય એને આપણે લેમ કહીએ છીએ। હવે સેકન્ડ નંબર બીજી ખાલી જગ્યા, વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જેમ જેમ લખવું એ પ્રમાણે લખજો અને કદાચ રહી જાય લખવાની ચિંતા કરવાની જરૂર નથી। આપણો વિડીયો તમે બીજી વાર જોઈ શકો છો, ત્રીજી વખત જોઈ શકો છો, અનલિમિટેડ તમે ગમે ત્યારે, પણ આપણો જે વિડીયો છે જે અપલોડ કરવામાં આવ્યો છે તે કદાચ લખવાનું કદાચ રહી પણ જાય તો તમે જોઈ શકો છો, એટલે તમારે ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર નથી। એટલે તો પણ, અને બીજું એક્સ્ટ્રામાં હું તમને કહું તો લાઈવ લેક્ચરમાં પણ હું તમને 2 મિનિટનો સમય આપીશ, એટલે કદાચ તમારે લખવાની રહી જાય તો તમારે નોટ ડાઉન કરી લેવાનું છે। હવે નેક્સ્ટ બ્લેન્ક છે ડેશ ઇઝ અ ન્યુ પ્યુપિલ, ન્યુ પ્યુપિલ, જો વિદ્યાર્થી મિત્રો હવે પ્યુપિલ કીધું છે, પ્યુપિલ એટલે શું થશે? પ્યુપિલ એટલે કે વિદ્યાર્થી, બરાબર, ન્યુ પ્યુપિલ એટલે કે નવો વિદ્યાર્થી કોણ હતો, તો આપણને ખબર છે નવો વિદ્યાર્થી કોણ હતો, બરાબર, શું આવશે એમાં જવાબ? લીલી, લીલી ઇઝ અ ન્યુ પ્યુપિલ, લીલી એક નવો વિદ્યાર્થી હતો,
क्या पची जुए नंबर थ्री डेस वेलकम्स लीली डेस वेलकम्स लीली हवे तो कौन वेलकम करे छे बराबर कौन वेलकम करे छे शू लखीशु आपणे जे आ आपणी लीली ध लेम छे बराबर ए न्यू पीपी छे हवे नवो विद्यार्थी छे तो एने वेलकम कोण करे छे तमने ख्याल हशे लीली अने एनो मित्र कोण हतो कोण वेलकम करे छे बराबर विद्यार्थी मित्रो बिल्ली लीली अने बिल्ली तो अहीं आपणे लखीशु बिल्ली लीली ने वेलकम कर्यु बिल्लीए बराबर पहेलो अक्षर छे એટલે આપણે શું કરવાનું છે પહેલો ફર્સ્ટ લેટર આપણે કેપિટલ રાખવાનો છે હવે આપણે ચોથી ખાલી જગ્યા તરફ આગળ વધીએ ડેશ વોઝ ધ ટીચર લાસ્ટ યર બરાબર ડેશ વોઝ ધ ટીચર લાસ્ટ યર આ બધી જ ખાલી આ બધા જ આન્સર આપણે આવી ગયા છે બુકમાં ડેશ વોઝ ધ ટીચર લાસ્ટ યર ઓકે ખાલી જગ્યા બોલતો પણ જો વિદ્યાર્થી મિત્રો એટલે શું કે વાંધો આવે ને બરાબર ડેશ વોઝ ધ ટીચર લાસ્ટ યર ઓકે તો કોણ હતો ગયા વખતે આ લોકોનો ટીચર તમને ખ્યાલ હશે કોણ હતો તો એની અંદર આવશે મિસ્ટર એલિફન્ટ મિસ્ટર હાથી મિસ્ટર એલિફન્ટ मिस्टर एलिफेंट वाज द टीचर लास्ट ईयर तो आपने याद रखना होगा मिस्टर एलिफेंट ओके अबे आपने आगे जुए नेक्स्ट प्लेन डेस इज द टीचर હવે જો અહીંયા આપણે કન્ફ્યુઝન હોય એ આપણે દૂર કરીએ છે તો શું અહીંયા પહેલા લખ્યું કે મિસ્ટર એલિફન્ટ વોઝ ધ ટીચર લાસ્ટ યર એટલે કે અહીંયા જો આ શબ્દ યાદ જોવાનો આપણે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે ટીચર કોણ હતો તો ગયા વર્ષે ટીચર મિસ્ટર એલિફન્ટ હતા બરાબર કોણ હતી મિસ્ટર એલિફન્ટ પણ એવું પૂછે डेस इज द टीचर હવે જો અહીંયા શું પૂછ્યું છે डेस इज લખ્યું છે ઇઝ એટલે શું બતાવે છે વર્તમાન કાળ બતાવે છે વર્તમાન કાળમાં એટલે કે હાલમાં હાલમાં એ લોકોનો ટીચર કોણ છે તો એના વિશે વાત કરે છે તો આપણે લખીએ डेस इज द ટીચર ડેશ ઇઝ ધ ટીચર તો અહીંયા આગળ જો ઇઝ છે એટલે શું છે વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ છે તો અત્યારે હાલ એ લોકોના શિક્ષક કોણ હતા તો તમને યાદ હશે કોણ હતા મિસ ગૌરી તો અહીંયા આપણે શું લખીશું એમ એસ એટલે મિસ ગૌરી મિસ ગૌરી મિસ ગૌરી ઇઝ ધ ટીચર હવે નેક્સ્ટ શું કહે છે લીલીસ પેરેન્ટ્સ આર ઇન ડેસ તો લખી આપણે લીલીસ પેરેન્ટ્સ આર લીલીસ પેરેન્ટ્સ આર ઇન ડેસ વ્યા ખાલી જગ્યા દ્વારા શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ લીલી છે એના પેરેન્ટ્સ એટલે કે માતા પિતા છે એ ક્યાં છે લીલીસ પેરેન્ટ્સ આર ઇન એટલે લીલીના પેરેન્ટ્સ ક્યાં રહે છે બરાબર તો એ લખવાનું છે ક્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો
શું આવશે એનો જવાબ? યસ, એનો જવાબ આવશે હીલી લેન્ડ. તો આપણે એનો આન્સર લખીશું હીલી લેન્ડ. અહીંયા આપણે લખી દઈશું હીલી લેન્ડ. હવે નેક્સ્ટ જોઈએ. લીલી લીવ્સ વિથ હર ડેસ્ક. લીલી લીવ્સ વિથ હર ડેસ્ક. તો જો અહીંયા આગળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? લીલી લીવ્સ વિથ હર ડેસ્ક, એટલે અહીંયા ધ્યાન રાખવાનું લીલીઝ પેરેન્ટ્સ આર હી. હવે લીલીના પેરેન્ટ્સ વિશે પૂછે કે લીલીના પેરેન્ટ્સ એટલે કે માતા પિતા ક્યાં રહે છે, તો એની અંદર આપણે આન્સર શું લખીશું? લીલી લેન લખીશું. લીલી લેન, આમાં એચ કેપિટલ ને આમાં એલ કેપિટલ લેવાનો છે. હવે અહીંયા આગળ લીલી લીવ્સ વિથ હર ડેસ્ક એટલે કે લીલી રહે છે કોના જોડે એ લખવાનું છે. તો આપણને ખબર છે કોની જોડે રહે છે, તો હર ગ્રેન્ડમધર. લીલી લીવ્સ વર વિથ હર ગ્રેન્ડમધર એટલે કે લીલી તેના દાદી જોડે રહે છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. લીલી પેરેન્ટ્સ પૂછે, જો આની અંદર મિસ્ટેક નહીં કરવાની. જો પેરેન્ટ્સ પૂછે બરાબર તો આપણે શું લખીશું? હીલી લેન. પેરેન્ટ્સ ક્યાં રહે છે? હીલી લેન. બટ લીલી લીવ્સ વિથ હર, પણ લીલી કોની જોડે રહે છે? તો એમાં યાદ રાખવાનું હર, હર એટલે કે તેની, બરાબર. હર એટલે તેની, અહીંયા શું આવશે? ગ્રેન્ડમધર એટલે કે દાદી. હર એટલે કે તેની, પછી ગ્રેન્ડમધર એટલે દાદી, એટલે કે કોની જોડે રહે છે? તો તેની દાદી જોડે રહે છે. હવે લાસ્ટ બ્લેન્ક છે. લીલી સ્ટડીડ ઇન ડેશ. લીલી સ્ટડીડ ઇન ડેશ. Last year. Lily studied in their school last year. Lily, કઈ સ્કૂલમાં last year હતી? તો કઈ સ્કૂલનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? તો જોલી એવું નામ હતું. તો લખો અહીંયા આગળ આવશે જોલી. કઈ સ્કૂલમાં હતી? તો જોલી સ્કૂલમાં હતી. અહીંયા આગળ આપણો આન્સર આવશે જોલી. જોઈએ આપણે શું કહે છે. લીલી સ્ટડી ઇન ડેસ સ્કૂલ લાસ્ટ યર, એટલે કે લીલી કઈ સ્કૂલમાં? તો જોલી સ્કૂલમાં હતી. ગયા વર્ષે ક્યાં હતી? તો જોલી સ્કૂલમાં હતી. ચલો ખાલી જગ્યા જોઈ લઈએ આપણે, થોડું ક્વિક રિવિઝન થઈ જાય. ઓકે, શું કહે છે આ વાત? લીલી ઇઝ અ ડેસ. લીલી ખાલી જગ્યા છે તો શું આવશે? લેમ. ઓકે, ઘેટાનું જે બચ્ચું એને લેમ કહીએ. ડેસ ઇઝ અ ન્યુ પ્યુપિલ. ડેસ ઇઝ અ ન્યુ પ્યુપિલ, તો નવો વિદ્યાર્થી ખાલી જગ્યા છે. તો કોણ હતો નવો વિદ્યાર્થી? લીલી. એટલા માટે આન્સર લીલી લખતો. ડેસ વેલકમ્સ લીલી, ખાલી જગ્યા એટલે કે લીલીને ખાલી જગ્યા વેલકમ કરે છે. તો લીલીને કોણ વેલકમ કરે છે? બિલ્લી. તો આનો આન્સર આવ્યો બિલ્લી. અહીંયા ડેસ વોઝ ધ ટીચર લાસ્ટ યર, ગયા વર્ષે ખાલી જગ્યા ટીચર હતા. તો શું આવશે એની અંદર? મિસ્ટર એલિફન્ટ એટલે કે મિસ્ટર હાથી. અહીંયા ડેસ ઇઝ ધ ટીચર, હવે ટીચર હાલમાં કોણ હતા? તો અહીંયા આગળ આપણે આન્સર લખ્યું એ પ્રમાણે મિસ ગૌરી. અહીંયા આગળ હવે જોઈએ આપણે. લીલીઝ પેરેન્ટ્સ આર ઇન ડેસ. લીલીઝ પેરેન્ટ્સ આર ઇન ડેસ. લીલીના પેરેન્ટ્સ ક્યાં હતા? તો લીલી લેમ. લીલી લીવ્સ વિથ હર ડેસ. લીલી ખાલી જગ્યા સાથે રહે છે. તો શું આવશે? ગ્રેન્ડમધર એટલે કે એની દાદી જોડે. લીલી સ્ટડીડ ઇન ધેર સ્કૂલ લાસ્ટ યર, એટલે કે લીલી ગયા વર્ષે ખાલી જગ્યા સ્કૂલમાં ભણતી હતી. તો એમાં આપણો આન્સર આવશે જોલી.
ओके तमने लखाई ग्यो छे એવી હું આશા રાખું છું, તો પણ હું થોડો સાઈડમાં ખસી જઉં છું, લો આ ફટાફટ લખી નાખો આન્સર સાથે, પછી આપણે આ નેક્સ્ટ ટોપિક રાઇમિંગ વર્ડ આપણે સ્ટાર્ટ કરીએ, તો લખી નાખો હવે. દેખાય છે આ બાજુ હું લખાઈ ગયો છે. આ બાજુ ઇરેઝ કરીને આપું છું વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આ બાજુનું તમારે લખવાનું બાકી હોય તો લખી દેજો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે, જે લોકોને લખાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે નેક્સ્ટ ટોપિકનો ટાઇટલ મારી દો, રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો વિશે આપણે જોવાનું છે. તો હવે નેક્સ્ટ ટોપિક આપણો છે રાઇમિંગ વર્ડ્સ, જે આપણે આગળ જોઈ ગયા, જેના વિશે આપણે ખૂબ જ સરસ રીતે આપણે પરિચિત છીએ, તો એવા રાઇમિંગ વર્ડ્સ જોઈશું. તો એક એક્ઝામ્પલ છે, તે એના જો જે રાઇમિંગ વર્ડ્સ છે ને એના ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે, એટલે એના ઉપર આપણે શું કરીશું, સર્કલ કરીશું, બરાબર? ખ્યાલ આવી, લગભગ આટલી જગ્યાની અંદર ઇનફ થઈ જશે, એટલે વાંધો આવશે નહીં. ઓકે, જો ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ છે, હું બોલું છું એ સાંભળજો, એના પછી અહીંયા એક એક એક્ઝામ્પલનું લખાવતો જઈશ, જેથી કરીને આપણને ખબર પડી જશે. જેમ કે થિંગ, તો જો થિંગની જોડે કયું આપેલું છે, બોયસ ટોયસ રિંગ કિંગ, તો શું આવશે, થિંગ, તો રિંગ અને કિંગ. તો જો આ જે શબ્દો છે એમાં તમે જોજો જે રાઇમ્સ છે એ બધા કેવા લાગશે, બરાબર? પાછળના જે શબ્દો છે એનો ઉચ્ચાર જો લગભગ કેવો લાગે છે, થોડો આટલે ખસી જુએ એટલે દેખાય છે કોઈ જેને લખવાનું બાકી છે, તો શું થશે, તો થિંગ રિંગ કિંગ, બરાબર? કયા બે શબ્દો છે થિંગની સામે, રિંગ અને કિંગ, એનો રાઇમ્સ કેવો થાય છે, સરખો થાય છે, એટલા માટે આપણે એ બંનેની ઉપર રાઉન્ડ કરીશું. તો એ જ રીતે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ, તો અહીં આગળ આપણે લખીએ છીએ નંબર 1 પર કયા કયા છે, ઓલ, બે કોલ કોલ કોલ, ઓલ, બરાબર? બેટ બોલ ટોલ કોલ. હવે અહીંયા જોવા વિદ્યાર્થી મિત્રો, જો હવે આ બાજુ આપણે ઓલ લખ્યું છે, તો શું છે, બેટ બોલ ટોલ અને કોલ, તો ઓલ લખ્યું છે તો આપણે જોઈએ, ઓલ બેટ નથી બનતો, ઓલ બોલ, હા અમારા અંશ બને છે, એટલે આપણે આના પર રાઉન્ડ કરીશું, ઓલ ટોલ બને છે રાઇમ્સ, એટલે આના પર પણ આપણે રાઉન્ડ કરીશું.
પછી જો ઓલ ઓલ છે એટલે આના પર પણ આપણે રાઉન્ડ કરીશું. હવે આપણે નેક્સ્ટ જોઈએ સેકન્ડ નંબર. સેકન્ડ નંબર માં શું કીધું? ફોગ ફી ડોગ ડોગ ફોગ ફી ડોગ ડોગ. જો હવે અહીંયા આગળ શું લખ્યું? ફોગ ફી ડોગ ડોગ અને હર બરાબર. તો આપણે જોઈએ ફોગ ફી નથી મને ફોગ ફી ના, પણ અહીંયા જોઈએ ફોગ ડોગ. ઉચ્ચારણ સરખું થયું પાછ છેલ્લું જે છે એ ઉચ્ચારણ સરખું થયું. આના ઉપર આપણે નામ કરીશું. પછી જો ફોગ ડોગ છે ઉચ્ચારણ સરખું. પછી જો ફોગ હ તો આ ત્રણ આવશે. ફોગ ડોગ ફોગ ડોગ ફોગ હ એટલે અહીં આગળ આપણે રાઇમિંગ વર્ડ્સ આપણે આમ આને રાઇમિંગ વર્ડ તરીકે લેતા નથી. અહીં આગળ આપણે બે જ રાખીશું. આના પ્રોનાઉન્સિએશનમાં થોડો ફરક પડે છે કે આપણે બે જ રાખીશું. ફોગ ડોગ ફોગ ડોગ ઓકે. પણ આ જે ફોગ ફી નથી આવતું. ફોગ હ ના આપણે કયા કયા બે શબ્દ રાખીશું? ડોક્ટર ને મક્કા ડોગ અને લોગ. આ હગ રાખીશું નહીં. એના પછી આપણે ત્રીજા નંબરનું નેક્સ્ટ જોઈએ. શું કહે છે? ડીશ. તો અહીંયા જોઈએ ડીશ. ડીશ ની સાથે શું છે? તો બાઉલ કપ ફિશ. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? ડીશ બાઉલ કપ ફિશ અને વિશ બરાબર. તો આપણે કઈ રીતે કહીશું? બરાબર આપણે વાત છે ડી સ બાઉલ લ ના આમાં તો સ છે આમાં લ આવી જાય. ડી સ ક પ ના આમાં પ આવી જાય છે ના આવે. હવે જોઈએ ડી સ ફી સ હા આવી જાય. ડી ફીશ. હવે જોઈએ ડી સ વી સ હા આનો લાઈન સરખો થાય છે. ડીસ વીસ બરાબર. હવે હવે ચોથા નંબરમાં જોઈએ બુક. બુક બરાબર. બુક એના સામે લખીશું આપણે હુક. હુક ટ્રી અને લુક. હવે જો અહીંયા આગળ શું કહે છે? બુક બુક હુક. તો જો ક રાસ બેસે એટલે આવશે બુક કુક. તો આમાં પણ બેસે છે બુક કુક. અહીંયા બુક ટ્રી ના નથી બેસે. અહીંયા બી બુક લુક બુક લુક. તૈયાર આઈન્સ વિદ્યાર્થી મિત્રો આ જે રાઇમિંગ વર્ડ છે તે તમે લખી લાવો ફટાફટ. જોઈ જો કેટલા મિનિટ છે. ચલો ફટાફટ આનું નોટ ડાઉન કરી લઈએ. હવે પછીના જે રાઇમિંગ વર્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આટલે સુધી રાખીએ છીએ આટલે સુધી તમે લખી નાખો.